एक तरफ नरेश पटेल राजकारणમાં જોડાશે કે કેમ તેને લઈને રાજકીય સસ્પેન્સ યથાવત રહેવા પામ્યું છે, જેની વચ્ચે નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેણે જણાવ્યું હતું કે મારા પિતાને રાજકારણમાં જોડાવું જ જોઈએ, પરિવાર તરફથી પિતાને પૂરો સપોર્ટ છે. પિતા 30 તારીખ બાદ પોતાનો નિર્ણય જાહેર કરશે. રાજકારણમાં જોડાયા બાદ શિક્ષણ અને આરોગ્ય પિતાનો પહેલો મુદ્દો હશે. મહત્વનું છે કે તાજેતરમાં નરેશ પટેલની દિલ્હી મુલાકાતને સૂચક ગણાઈ રહી છે. નરેશ પટેલના પરિવારજનો પણ રાજકીય પ્રવેશને ઈચ્છી રહ્યા છે. અમારે ઘરમાં પરિવારની જેમ એક નોર્મલ પરિવારની જેમ જીવી છે અને નોર્મલ પરિવારની જેમ જ રહી છે, પણ અત્યારે આખું પરિવાર અમારું બારે છે. એટલે હું પહેલો આજે રાજકોટમાં આવ્યો છું અને ઘણા બધાનો મને પ્રશ્ન હતા કે પપ્પા શું કરવાના, શું કરવાનું. ઓનેસ્ટલી ને સાચી વાત કરું તો મને પણ નથી ખબર, પણ એટલું ચોક્કસ કહીશ કે મારી 100% ઈચ્છા છે એ રાજકારણમાં આવે અને માતાજી મહાદેવ સમયને સંજોગ સાથ દેશે તો આ બધું થવાનું છે, નહીંતર આપણા બધાની કહેવાથી કાંઈ નથી થવાનું. સ્વાભાવિક છે, જ્યારે તમે પોલિટિક્સ એક એવી વસ્તુ છે જ્યાં સુધી ભેગા રહ્યો ત્યાં સુધી સારું, અને તમે કંઈક તમારી નિર્ણય લેવા જાઓ એટલે કોઈ ના કોઈ બોલવાનું, ટીકા ટીપને કરવાનું છે. પણ એ બધા આમ તો મારા તો વડીલ છે એટલે મને કોઈથી જ આજુ પરે નુકસાનનું હોય કાં તો કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગનું હોય, જેમને જેનો ઓપિનિયન એ રાખી શકે છે, એ છૂટ છે. આ સ્વતંત્ર દેશ છે, રાખવાની છૂટ છે. કોન્સ્ટિટ્યુશનલ રાઇટ છે, હું એટલું જ કહું. બધાને પોતપોતાનો અધિકાર છે બોલવાનો, ફ્રીડમ ઓફ સ્પીચ છે આપણા દેશમાં, તો બોલી શકે. મને જ્યાં સુધી ખબર છે, મેં જ્યાં સુધી મારા પપ્પાને ઓળખા છે, એનો હંમેશા ફોકસ એજ્યુકેશન અને હેલ્થ ઉપર રહ્યો છે. હેલ્થ ને એજ્યુકેશન એ ગમે તે પાયો મોટા કરવા માટે સૌથી મહત્ત્વના, સોરી, ગમે એ રાજ્યને મોટા કરવા માટે સૌથી મહત્ત્વના પાયા હોય છે. એટલે મારું મને એવું લાગે છે સૌથી વધારે ફોકસ એની ઉપર દેવાશે.